इमरान सर इमरान चल अपने वो भी खेलते हैं। हटो हम लोग की बारी। आपको मैंने कभी मिली खेलना है सर। मैत्री पास राहून
ચતુર્થ દિવસ અને આમ ત્રિદિવસીય કાર્યક્રમમાં આજે આપણે શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું છે. એ શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધામાં ઉપસ્થિત અહીં તમામ આત્મીયજનોનું હું હાર્દિક અભિવાદન કરું છું અને અહીં ઉપસ્થિત તમામ આવકાર આપતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. ગાંધીજીઓ કહે છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે, તો આજે આપણે પણ આપણા કાર્યક્રમની શરૂઆત સુંદર મજાની પ્રાર્થના દ્વારા કરીએ અને ઈશ્વર સાથે સીધું અનુસંધાન સાધીએ. આપણે તો પ્રાર્થના રજૂ કરશે જીવન ભાટી કુમાર ભવનની વિદ્યાર્થીની. હે પ્રભુ હે જ્ઞાન દાતા જ્ઞાન હમ કો દીજીએ શીઘ્ર સારે દૂર ગુણો સે દૂર હમ કો કીજીએ શીઘ્ર સારે દૂર ગુણો સે દૂર હમ પ્રાસંગિક ઉદ્બોધન માટે હું શાળાના નિરીક્ષક શ્રી ચેતનાબેનને વિનંતી કરું છું. પધારેલ અતિથિ વિશેષ યતીશભાઈ પારેખ, મંડળના હોદ્દેદારો શ્રીઓ, નિર્ણાયક મિત્રો શ્રી યામિનીબેન વ્યાસ,
શ્રી મયંકભાઈ ત્રિવેદી, શ્રી મીનાક્ષીબેન વખારિયા, અન્ય શાળામાંથી પધારેલ શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો, તેમજ આપણી શાળાના શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે આપણે 19 તારીખથી ગાંધી મેળાનું આયોજન કરીને ગાંધી મેળો ઉજવી રહ્યા છે અને એ જુદી જુદી રીતે ઉજવી રહ્યા છે અને તેના જ એક ભાગરૂપે શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલું છે અને એમાં ફક્ત ને ફક્ત ગાંધીજીના સિદ્ધાંતો અને જીવન વિશે આપણે માહિતીઓ માણવાની છે. પણ આ પ્રસંગે હું એમ કહીશ કે કદાચ અમે મોટા છીએ, અમને ખબર છે કે ગાંધીજીનું શું કામ અત્યારે, અને નાના બાળકો જે છે, તમે લોકો છો, એમને કદાચ ખ્યાલ ન હોય કે એ જમાનાનું, જૂના જમાનાનું અત્યારે શું કામ છે. પણ અમને વારંવાર હું ભણતી ત્યાં કહેતા કે ગાંધીજીને કેમ આપણે ધ્યાન પર લેવાના છે, તો કે એના માટે એક શબ્દ, કાયમ શબ્દ સમૂહ માટેનો એક શબ્દ વાપરતા કે એ આર્ષ દ્રષ્ટા હતા. અને આર્ષ દ્રષ્ટા એટલે જ કોણ, તો કે જે ભવિષ્યકાળ, ભૂતકાળ અને વર્તમાનકાળ ત્રણેયને ધ્યાનમાં રાખીને કામ કરે એને જ આર્ષ દ્રષ્ટા કહેવાય, અને જે ગાંધીજીનામાં હતું. અને એટલે જ આજે પણ આ ઉજવી રહ્યા છે એ જમાનાની વાતો નથી, એમના જે સિદ્ધાંતો છે એને આપણે હમણાં જીવનમાં વણી લેવાના છે. અને આર્ષ દ્રષ્ટા કહેવા માટે એમણે જે સિદ્ધાંતો બનાવેલા તદ્દન પાયાના હતા. નાનામાં નાનું કામ જે કરી શકે એ જ મોટામાં મોટું કામ તદ્દન સરળતાપૂર્વક અને શ્રેષ્ઠ બનીને કામ કરી શકે એ અનુભવ્યું છે. જેને વાળતા આવડે, જેને બટન ટાંકતા આવડે, જેને પોતું મારતા આવડે, એને આખી દુનિયા ચલાવતા પાક્કી આવડે, એ વાત ખૂબ અગત્યની છે. અને એટલે જ આજે આપણે ગાંધીજીને યાદ કરવા બેઠેલા છીએ. અને લગભગ આ ગાંધી મેળો, કદાચ મેળાનો અર્થ આપણા મગજમાં જુદો હોય પણ એમ નથી. તો એના માટે મને એક ગીત મારી પાસે છે, એ હું કહીશ તમને, કે જે ગીત ભારત માતાને તકલીફ પડેલી ગાંધીજી સિવાય, તેના માટેનું છે. બાપુ યાદ તારી આવે, નૈનોમાં નીર બહાવે, બાપુ યાદ તારી આવે, શોધી રહી છે માતા ભારત, લાલ મારો ખોવાયો, શોધ્યો હોય તો બતાવજો, કોઈ મારો લાડકવાયો, ક્યાં જઈ સંતાયો વીરા, ક્યાં જઈ સંતાયો વીરા, કોણ તને શોધી લાવે, બાપુ યાદ તારી આવે, પૂછી રહી છે માતા આજે, લાલ મારો રેશાણો, શાક આજે રેસાયો વીરા, કોણ તને મનાવે. અને સમસ્યા ભારત માતાને થઈ ગઈ. અને એ સમસ્યા ક્યારે થઈ, જે દિવસે જ્યારે બાપુના અવસાનના સમાચાર આવ્યા અને દેશમાં આખો હાહાકાર વ્યાપી ગયો, એ દિવસે આ સમસ્યા થઈ ગઈ. અને ત્યારે ભારત માતાની પરિસ્થિતિ અહીં વર્ણવવામાં આવી છે. અને એ કેવું કે ભારત માતા આકુળ વ્યાકુળ થઈને શોધે છે, બધાને પૂછે છે કે ક્યાં ગયો મારો લાડકવાયો. અને ત્યારે જ એ પંચતત્વોને પૂછે છે, પૃથ્વીને પૂછે, આકાશને પૂછે, પાણીને પૂછે, બધાને પૂછી વળે છે. ત્યારે એને જવાબ મળે છે કે હે ભારત માતા, તમે એને ક્યાંય ન શોધો, જો એને તમારે શોધવો હોય તો તમે ક્યાંક ગરીબની ઝૂંપડીમાં જાઓ, જો એને શોધવો હોય તો તમે વ્યસન મુક્તિ કરાવો, ત્યાં એ તમને મળી આવશે, જો એને તમારે શોધવો હોય તો ક્યાંક સ્વચ્છતા અભિયાન ચાલતું હોય ત્યાં શોધજો, જરૂર એ તમને મળશે. અને એને જો મનાવવો હોય તો બસ એના આ 11 વ્રતો જે છે એને આપણે સિદ્ધ કરવા પડે, એટલે કે એને આપણે જીવનમાં ઉતારવા પડે. અને હું એમ નથી કહેતી કે મોટા પાયે કરી નાખો, પણ હું એમ કહું છું
કે જ્યારે શરૂઆત કરો, શ્રમની શરૂઆત કરો, સાચું બોલવાની શરૂઆત કરો, તો એક નાના પાયેથી કરો, ઘરમાંથી શરૂઆત કરો, આપણી સાથે મિત્ર હોય એની સાથે શરૂઆત કરો, અને ખરેખર એ બધી જ શરૂઆતો આપણને આગળ વધારે છે. અને તેના માટે જ આજે એ બધા 11 વ્રતોને સાક્ષર કરવા માટે આપણે અહીં મેળો ઉજવી રહેલા છે. અને હું માનું છું કે આ શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા છે એના આધારે આપણે આ જે હિંમત ભરવાની છે તે ભરી લઈએ. અસ્તુ. કે ગાંધીજીના વિચારોનો પારસમણી આપણને સ્પર્શ થાય અને આપણું જીવન પણ ખરેખર સુવર્ણની જેમ ચમકી રહે એવું હું પણ ઈચ્છું છું. હવે આપણે આજના આપણા કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રી યતીશભાઈ પારે, સૌ પ્રથમ એમનો આપણે પરિચય મેળવી લઈએ. તેઓ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ભૂતપૂર્વ ચેરમેન, પરંતુ હાલમાં પણ તેઓ ત્યાં કાર્યરત છે. વ્યવસાય તેઓ સીએ તરીકે કાર્ય કરે છે. અને સૌથી અગત્યની વાત, આપણા માટે ગૌરવની અને આનંદ લેવાની વાત હોય તો એ છે કે એ આપણા જીવન ભારતીના જ વિદ્યાર્થી એમ કહીએ, એટલે એ આપણા માટે તો ખાસ ખુશીની વાત કહેવાય કે આપણા જ ભૂતપૂર્વ વિદ્યાર્થી જ્યારે અતિથિ વિશેષ તરીકે અહીં ઉપસ્થિત રહે છે ત્યારે એ આપણા માટે ગૌરવની વાત કહેવાય છે. અન્ય શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ તેઓ સક્રિય જોડાયા છે અને કાર્ય કરતા રહ્યા છે. અને એમાં બે સંસ્થા છે, વનિતા વિશ્રામ શાળા અને મૂક બધિર શાળા. અને આપણા આ જીવન ભારતી ખાતે જે રોટરી ક્લબ આવ્યું છે ત્યાં પણ તેઓ સક્રિય કાર્યરત છે. તો આવા અતિથિ વિશેષને આપણે પ્રાપ્ત કરી શક્યા અને એમનો કિંમતી સમય ફાળવીને તેઓ અહીં ઉપસ્થિત રહ્યા છે એ માટે એમનો આભાર પણ માનું છું. અને આપણા આ મહેમાનશ્રીનો આવકારું છું અને એમનું સ્વાગત કરવા માટે સ્મૃતિ ભેટ અર્પણ કરી સ્વાગત કરવા માટે હું મંડળના અધ્યક્ષ શ્રી ભાનુદાદાને વિનંતી કરું છું કે તેઓ એમનું સ્મૃતિ ભેટ અર્પણ કરી સ્વાગત કરે. વક્તૃત્વ સ્પર્ધા માટે અહીં ઉપસ્થિત થયા છીએ તો નિર્ણાયક તરીકે આપણે એમનો પરિચય મેળવી લઈએ. નિર્ણાયક શ્રીઓનો એમને પણ હું આવકારું છું. આપણા પહેલા નિર્ણાયક છે યામિનીબેન વ્યાસ. આપણે બધા એમનાથી પરિચિત છીએ અને સ્ત્રી સશક્તિકરણ અંતર્ગત જ્યારે એમણે બે સુંદર લઘુ નાટિકાઓ જ્યારે અહીં પ્રસ્તુત કરી હોય ત્યારે આપણે તો અને આપણા જીવન ભારતી રંગભવનમાં તેઓ આવા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીએ છીએ, છતાં પણ આજે એકવાર એમનો પરિચય હું અહીંથી આપી દઉં છું. તેઓ કવિયત્રી, લેખિકા, અભિનેત્રી, કવિતા, વાર્તા, નાટકોના 4 પુસ્તકો એમના પ્રકાશિત થઈ ગયા છે અને હજુ અગાઉ પણ પ્રકાશિત થતા રહે એવી શુભેચ્છા આપણે પાઠવી દઈએ છીએ. એમને સાહિત્ય અકાદમી પારિતોષિક પણ એનાયત થયો છે, એ માટે એમને આપણે અભિનંદન અને એમને આવકારીએ. આપણે આવા યામિનીબેન વ્યાસનું સ્વાગત કરવા માટે હું મંડળના મંત્રી શ્રી કેતન સરને વિનંતી કરું છું કે તેઓ યામિનીબેન વ્યાસનો સ્મૃતિ ભેટ કરું. ખૂબ મેડી, આપણે સૌ એમને જાણીએ છીએ, છતાં પણ એમનો થોડો પરિચય આપી દઉં. ગૌરવની વાત છે કે સ્વાતંત્ર્ય સેનાનીના તેઓ દીકરા છે. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને જીવન ભારતી મંડળના કારોબારી સભ્ય છે અને સાથે સાથે જીવન ભારતી કુમાર ભવનના પ્રતિનિધિ છે. તો તેમનું સ્વાગત કરવા માટે હું જીવન ભારતી મંડળના મંત્રી શ્રી અજીતભાઈ શાહને વિનંતી કરું છું.
મીનાક્ષીબેન વખાણિયા, તેઓ એક્સપેરિમેન્ટલ શાળાના ભૂતપૂર્વ આચાર્ય છે અને ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક રત્ન એવોર્ડ એમને એનાયત થયો છે, એ માટે આપણા માટે ગૌરવની વાત કહેવાય. અત્યારે તેઓ એસડી જૈન સ્કૂલમાં આચાર્ય તરીકે કાર્યરત છે. જીવન ભાટી મંડળ દ્વારા બાપુભાઈ ગાંધી પ્રેરિત શ્રેષ્ઠ શિક્ષક રત્ન એવોર્ડ અપાય છે, એમાં તેઓ જ્યુરી તરીકે કાર્યરત છે. તો એવા મીનાક્ષીબેન વખાડિયાનું સ્વાગત કરવા માટે હું જીવન ભારતી મંડળના અધ્યક્ષ શ્રી ભાનુદાદાને વિનંતી કરું છું.